ધોરણ 11 ગણિત આપણે ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ એમાં આપણે અગાઉ બે લેક્ચરમાં સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ ગણતા હતા. હવે આપણે આગળ સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ ગણવાના છે. એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 5.1 એમાં નવમો દાખલો આપણે છેલ્લે ગણ્યો. હવે આપણે દસમો દાખલો આવ્યો છે. દસમા દાખલામાં આ રીતે આપેલું છે, -2 -1/3 i³. આપણને અહીંયા a પ્લસ i b માં ફેરવવાનું કીધું છે. આપણે અગાઉના દાખલાની જેમ આપણે a પ્લસ i b માં ફેરવવું છે. હવે જો આને આપણે ગણતરીમાં સરળતા માટે આ કરી છે કે 2 + 1/3 i³ માઇનસ ચિહ્ન છે એ આપણે કોમન કાઢી લઈએ. બાર માઇનસ ચિહ્ન આપણે કોમન કાઢીએ એટલે એની 3 ઘાત અહીંયા 1 ઘાત છે એટલે માઇનસ ને માઇનસ થશે. હવે આપણે આ રીતે કાઉન્ટ કરી અને a³ અહીંયા a + b ની 3 ઘાત ના સૂત્ર પ્રમાણે વિસ્તરણ કરીએ એટલે a³ + bq + 3 a²b + 3ab² 3 ઘાત ના આપણી પાસે ઘણા બધા સૂત્રો છે. આપણે એમાંનો આ એક સૂત્રનો ઉપયોગ કર્યો એટલે હવે આ રીતે બનશે. અહીંયા 8 થશે, અહીંયા 3 ની 3 ઘાત એટલે 1/27 i³ અહીંયા 2 નો વર્ગ આ 3 ને 3 ઉડી જશે, 2 નો વર્ગ એટલે 4 4i. અહીંયા 3 નો વર્ગ છે પણ 1 3 વર્ગ આ ઉડી જશે એટલે ત્યાં અંશમાં 2 રહેશે અથવા આપણે 2 ને આમ રાખીએ અને આ છેદમાં 1 3 રહેશે અને i² આ રીતે આપણને મૂલ્ય મળ્યું. ફરી વાર આપણે જોઈ જોઈએ a + b ની 3 ઘાત ના સૂત્ર મુજબ a³ + bq + 3a²b + 3ab² 2 ની 3 ઘાત એટલે આ 27 i³ આ 3 3 ઉડી ગયા એટલે 4 અને i અહીંયા 1 3 3 ઉડી ગયા એટલે 2 1/3 i² હવે આપણે i ની કિંમત મૂકીએ તો 8 વત્તા હવે i³ જો તમને અગાઉ આપણે i ની કિંમત મેળવતા શીખી છે એમ લખું i³ બરાબર i² * i i² બરાબર માઇનસ એટલે i³ બરાબર માઇનસ i થશે એટલે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આ માઇનસ i ના છેદમાં 27 + 4i અહીંયા i² બરાબર માઇનસ 1 રહી લઈએ તો માઇનસ 2/1. હવે આપણે આને આમ સંદર્ભ આપીએ કે આ 8 - 2/3 એ આપણે સાચા રહે પ્લસ વચ્ચેના 2 મૂકે છે આમ કરીને 4 - 1/27 i આપણે આ 2 નો સરવાળો કરો એમાં i ને કોમન કાઢી લેતા 4 ને પહેલા લીધું અને પછી લીધું એ રીતે એટલે હવે અહીંયા આપણે લસાઅ લઈએ તો અહીંયા આ 24 માંથી 2 બાદ કરીએ એટલે 22 ના છેદમાં 3 જ્યારે અહીંયા 27 × 4 કરીએ એટલે આપણે 27 ના ડબલ કરીએ એટલે 54 થશે અને 54 ના ડબલ એટલે 108 એટલે 107 થશે પ્લસ 107 ના છેદમાં 27. હવે આપણે કામ કરી નાખીએ તો -22 / 3 - 107 ના છેદમાં 27 i એવું થશે. તો જે રીતે એમણે a + bi માં ફેરવવાનું કીધું હતું એ રીતે આપણે આને a + bi માં ફેરવ્યું છે.
એટલે જો કુલ આવા 11 ધારણાઓ હતા a + b a માં ફેરવો તો આપણે એ રીતે a + b a માં ફેરવી લેવું છે. હવે 11 થી 13 ત્રણ ધારણા એવા છે કે ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો 4 3i ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો એનો અર્થ એ કે જે આપણને સંદર્ભ સંખ્યા આપેલી હોય એની વ્યસ્ત સંદર્ભ સંખ્યા આપણે મેળવવાની થાય. તમને મેં જો આજે સૂત્ર લખાયું કે z છે એની વ્યસ્ત સંદર્ભ સંખ્યા એટલે z - માઈનસ z ઇન્વર્સ એ રીતે દર્શાવો એનું મૂલ્ય 1 / z છે. તો અહીંયા આ z 4 3i તો હવે આપણે ત્યાં સુધી સાચું રૂપ આપવાનું છે કે છેદમાં આ આપણો જવાબ થઈ ગયો. જવાબ ને પાછો a + b a માં ગોઠવવાનો થાય એટલે છેદમાંથી i દૂર કરવાનો થાય. તો અહીંયા જે આપણને આપ્યું છે આ 4 3i. હવે જો હંમેશા આ કાય આપણે યાદ રાખવાનું કે છેદમાંથી i દૂર કરવા હોય તો કરણીનો ઉપયોગ કરવો. તો અહીંયા 4 3i છે તો 4 3i લખીએ. અહીંયા પણ 4 3i એટલે અંશ અને છેદને 4 3i વડે આપણે ગુણી લઈએ એટલે હવે આવું થશે 4 3i અંશ છેદમાં 16 થશે આ 9i સ્ક્વેર એવું થશે એટલે એ 4 3i. હવે આપણે i સ્ક્વેર બરાબર -1 લઈએ તો 16 વત્તા 9 એટલે 25 થશે. અહીંયા જો i સ્ક્વેર ની કિંમત -1 મૂકીએ એટલે -1 પ્લસ થઈ જાય એટલે 16 વત્તા 9 એટલે 25. તો એમણે જે આપણને અહીંયા સંદર્ભ સંખ્યા માંગી હતી 4/25 વત્તા 3/25 i છેદમાં i હોવા જોઈએ નહીં આ આપણે ધ્યાન રાખવાનું છે. તો જો એને જે સંદર્ભ સંખ્યા આપી છે એનું વ્યસ્ત એટલે એને 1/3 લેવાનું પછી છેદમાંથી i દૂર કરવા માટે આપણે કરણી લેવાનું એટલે કરણીનો ઉપયોગ કરીને આ રીતે છેદમાંથી i આપણે દૂર કરી નાખવાના એ રીતે સાચું રૂપ આપવાનું છે. બારમા દાખલામાં √5 + 3i એવું આપ્યું છે √5 + 3i એને આપણે z કહીએ. હવે અહીંયા પણ આપણે એવું કહીએ કે માગેલ વ્યસ્ત સંદર્ભ સંખ્યા એને જે માગી છે એ વ્યસ્ત સંદર્ભ સંખ્યા z - 1 બરાબર 1/z બરાબર 1/√5 + 3i. હવે જો i છેદમાં છે તો i ને અંશમાં લઈ આવવા માટે આપણે કરણીનો ઉપયોગ કરવો પડશે એટલે આપણે અહીંયા કરણી લઈએ તો √5 + 3i. હવે જો એનો ચિહ્નો આપણે અલગ લો અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ નો ઉપયોગ કરીએ તો √5 - 3i અને અહીંયા પણ √5 - 3i એટલે આ √5 - 3i. હવે અહીંયા a + b a - b એટલે a સ્ક્વેર - b સ્ક્વેર એવું થશે. અહીંયા આ a + b a - b નો ગુણાકાર a સ્ક્વેર - b સ્ક્વેર √5 / √5 અને 3i / 9i² હવે i² બરાબર -1 લઈએ તો આ -- પ્લસ એટલે 5 - 9 એટલે 14 થશે એટલે આપણો જવાબ √5/14 + -3/14 i એટલે કીધું એમ જવાબને a + b a માં ગોઠવી દીધું
અહીં પ્લસ કરી 3 ને માઈનસ કરી લેતા તો જો આ રીતે આપણે અહીંયા જે સંકર સંખ્યા આપેલી હોય એને આપણે વ્યસ્ત સંકર સંખ્યા મેળવી શકીએ આ વ્યસ્ત સંકર સંખ્યા મેળવવા માટે બીજી એક સૂત્રની રીતે છે પણ એ સૂત્ર આપણે કાકો કરવું રોખવું એના કરતાં આ રીતે આપણે વધારે અનુકૂળ પડે કે 1 ના છેદમાં લઈ જાઓ પછી છેદમાંથી આ ઇન્ટુ કરવા માટે કરવી જોઈએ સાદો રૂપે જે આવે એનો જવાબ થશે હવે 14મો દાખલો છે એમાં આ રીતે આપેલું છે 3 + i = 5 3 - i = 5 છેદમાં √3 + √2i માઇનસ √3 - i √2 આવો આપણે અને અહીંયા નીચેની પદાવલીને a + bi માં ફેરવો એમ કીધું છે a + bi કે a + i બંને એકના એક જ થશે જો આપણે અઘરી રકમ લાગે આપણે દેખાવમાં મોટી રકમ લાગે તો એ જોઈને આપણે ગભરાઈ જવાનું નહીં આપણે આપણી રીતે સાદું રૂપ આપવાનું તો જો અહીંયા આપણે આપણી રીતે સાદું રૂપ આપવા જઈએ તો અહીંયા પહેલા આપણે છેદમાં સાદું રૂપ આપ્યું તો અહીંયા માઈનસ છે આપણે કાળસ કોઈ લખીએ તો √3 + √2i -√3 - √2i એટલે છેદમાંથી √3 ઉડી પ્લસ માઈનસ હોય અંશમાં a + b a - b તો બંને કૌંસનો ગુણાકાર a² - b² થશે તો a² એટલે 9 - b² એટલે i નો વર્ગ એટલે 5 એટલે 5i² એવું થશે √5 * √5 એટલે 5 i * i એટલે i² હવે i² બરાબર - 1 લઈએ એટલે અંશમાં 9 - 5 છેદમાં √2i + √2i એટલે 14 ના છેદમાં 2√2i એટલે 7 ના છેદમાં √2i આ આપણો જવાબ થશે હવે ઘણી વખત આને જો આમી સાદું રૂપ આપેલ છે કે 7√2i અહીંયા કરણી આપણે છેદમાંથી i દૂર કરવા છે એટલે આપણે કરણી લઈએ તો અહીંયા i / y એટલે આ 7i અહીંયા a² બરાબર -1 એટલે -√2 એટલે આમ આપણને જવાબ મળશે આ આપણો જવાબ એટલે આ જવાબ એ ચાલે આ જવાબ એ ચાલે
ઘણી વખત હજી આને આમ સંદર્ભ આપે છે કે 7i / √2 હજી અહીંયા √2 ઇન્ટુ √2 આ રીતે કરે તો 7√2i / -2 આમ કરવા તો ત્રણ ક્લિક કરેલા છે આપણે અહીંયા સુધી જઈએ કોઈ પૂરેપૂરા માર્ક મળે આગળ ગણતરી કરો તો એ બંધ તો જો આ રીતે આપણે અહીંયા જે આપણને સ્વાધ્યાય 5.1 આપેલું છે એમાં કુલ 14 દાખલાઓ આપ્યા હતા આપણે અહીંયા 14 દાખલાઓ છે એ પૂરા એટલે આપણે કુલ અહીંયા 14 દાખલાઓ છે બધા દાખલાઓ ગણ્યા છે બધા દાખલાઓ આપણે કોર્સમાં છે Yeah.
z बराबर 4i तो z નો માનાંક બરાબર હવે આ 0 plus 4i તો આ 0 વત્તા 16 16 નું વર્ગમૂળ એટલે 4 કોઈ આપણને એમ કહે z બરાબર 9 નો માનાંક તો માનાંકમાં z બરાબર માનાંકમાં 9 બરાબર 9 જો i નો હોય તો આપણે વાસ્તવિક સંખ્યા છે એમ જ માનીને માનાંક લઈ લેવો તો આ રીતે જો આપણે આ બે વસ્તુ શીખી ગયા કે એક તો અનુબદ્ધ સમતલ સંખ્યા અને બીજું કે z નો માનાંક તો અનુબદ્ધ સમતલ સંખ્યામાં i રહેશે ખાલી i નું ચિહ્ન જ બદલાવ હોય એમ યાદ રાખો જ્યારે માનાંકમાં તો માનાંકમાં i લેવાના જ નહીં a નો વર્ગ વત્તા b નો i લેવાના નથી માનાંકમાં ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલમાં તો i આવી જાય નહીં તો જો આ રીતે આપણે આજે સ્વાધ્યાય 5.1 એ આપણે પૂરું કર્યું અને જે આપણા માટે જરૂરી બે ત્રણ વસ્તુઓ હતી કે ઝેડની અનુબદ્ધ સમતલ સંખ્યા કોને કહેવાય અને ઝેડનો માનાંક કોને કહેવાય એ બે વસ્તુઓ આપણે શીખી જો તમને આ સમતલ સંખ્યા ચેપ્ટર છે એ અગાઉ તમારે આવું કંઈ ભણવામાં આવ્યું નથી એટલે તમને થોડુંક અલગ અને નવું લાગે પણ તમે જોવો છો કે દાખલા ક્લાસ આવશે ના આમાં કોઈ થિયરી નથી સૂત્રોય નથી ચેપ્ટર 3 માં કેમ તમારે ઘણા બધા સૂત્રો કાકા કરવા પડ્યા એવું આમાં નથી આમાં બહુ ઓછા સૂત્રો છે અને આપણે તમને એ રીતે ભણાવીએ છીએ કે તમારે સૂત્ર ગોખવું ન પડે એટલે તમે થોડું ધ્યાન રાખો તો આમાં પૂરા પૂરા માર્ક મળેલો છે ભલે તમને થોડું ન સમજાય એવું લાગે પણ તમે જેમ જેમ ભણતા જાઓ તમને ધીમે ધીમે બધું સમજાઈ જશે અને તમને અગાઉ સૂચના આપી છે કે તમારે વિડીયો જોવાનું ધ્યાન રાખીને પછી ટેક્સ્ટબુક સામે રાખીને અને જેટલા દાખલા ગણાવ્યા હોય એટલા દાખલાઓ તમારે જાતે ગણવાના ભૂલ પડે તો પાછું લખી જોઈ લેવાનું છતાં ન સમજાય તો તમે સ્કૂલે આવો ત્યારે યાદ કરીને બધું શીખી લેવાનું તમને ખબર જ છે કે તમને કેટલું કેટલું નથી એવું એટલે અમે તમને સ્કૂલે આવો ત્યારે તમને એ બધું પાછા કરાવવાના જ છીએ એટલે એ કોઈ પ્રશ્ન નહીં એટલે જો એ રીતે જે તમને ન સમજાવવું હોય તમને કરાવશું પણ આમાં તો મોટા ભાગનું 90% સમજાઈ જાય એવું છે એટલે આપણે ધ્યાન રાખી અને વ્યવસ્થિત ઘરે આપણે તૈયારી કરતી જવાની છે એટલે એ રીતે જો તમારે આ જે સ્વાધ્યાય 5.1 આપણે પૂરું કર્યું અને આ બે વસ્તુ આપણે શીખી લીધી એટલે હવે આપણે પાછું આગળથી સ્વાધ્યાય 5.2 થી આપણે ભણવાનું